શ્રી તાલુકા ગ્રુપ પ્રાથમિક શાળા નંબર એક દરબારી શાળા નવાપરામાં શ્રી પરશુરામ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા ત્રિવેણી સંગમ કાર્યક્રમ સંસ્થાના રાજ્યના પ્રેસિડેન્ટ શ્રીમતી કલ્પનાબેન જોશીના અધ્યક્ષપદે યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ શાહ અતિથિ વિશેષ પદે SMC અધ્યક્ષા શ્રીમતી દીપાલીબેન ચૌહાણ CRC કોઓર્ડિનેટર શ્રી શ્યામભાઈ ગોર અને દાતા શ્રીમતી કોકિલાબેન ગોર ઉપસ્થિત રહ્યા હતા પ્રારંભે શાળાના આચાર્ય શ્રી ઈશ્વરલાલ ગણાત્રાના સ્વાગત પ્રવચન બાદ સ્વહંસાબેન નરેન્દ્રભાઈ બુચના સ્મરણાર્થે શાળાના ધોરણ બે થી પાંચના વિદ્યાર્થીઓને સારી કંપનીની સ્કૂલ બેગોનું કોરોના ગાઈડલાઈન મુજબ પ્રતિક વિતરણ દાતા પરિવારના શ્રીમતી કલ્પનાબેન જોશી તેમજ શાળાના જરૂરતમંદ ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું પ્રતિક વિતરણ દાતા પરિવારના શ્રીમતી કોકિલાબેન ગોર અને મંચસ્થ મહેમાનોના પરશુરામ ઇન્ટરનેશનલ સંસ્થાના માંડવી તાલુકા પ્રમુખ જ્યોતિબેન મોતા શહેર પ્રમુખ ફાલ્ગુનીબેન જોશી પાર્વતીબેન ગોર કોકિલાબેન ગોર બકુલાબેન વ્યાસ અને આરતીબેન મોતા પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણ શરાફી મંડળીમાં શ્રેષ્ઠતમ વિજયોત્સવ મેળવવા બદલ શ્રીમતી મદદની શિક્ષિકાનું શાળા પરિવાર દ્વારા શાલ પ્રમાણપત્ર અને મોમેન્ટોથી અભિવાદન તેમજ માંડવી તાલુકા પંચાયત અંતર્ગત નિસ્વાર્થ ભાવે કોરોના મહામારીના કપરા સમયમાં કરેલ સમાજ સેવાની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે કોરોના વોરિયર્સ આ શાળાના શિક્ષકો રીટાબેન શાહ નીલમબેન ગોહિલ માલતીબેન પટેલ અને શ્રી ધવલભાઈ યાદવનું પ્રમાણપત્ર તેમજ મોમેન્ટોથી મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે આભાર દર્શન શાળાના શિક્ષક શ્રી ધવલભાઈ યાદવે જ્યારે એસએમસી અધ્યક્ષા શ્રીમતી દીપાલીબેન ચૌહાણે તમામ દાતાશ્રીઓનો ઋણ સ્વીકારી અભિનંદન પાઠવ્યા હતા